नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ गणित में चैप्टर नंबर सात अपूर्णाक संख्याओ तेमा आपणे आगळनो टॉपिक जोईशुं। तो अहीं आपणे बे व्याख्या आपेली छे, समछेदी अपूर्णाक अने विषमछेदी अपूर्णाक। तो जे अपूर्णाकना छेद सरखा होय तेने समछेदी अपूर्णाक कहे छे, अने जे अपूर्णाकना छेद सरखा न होय तेने विषमछेदी अपूर्णाक कहे छे। तो अहीं आपणे उदाहरण आप्युं छे, बेना छेदमां पांच अने छना छेदमां पंदर। ने आ बे आपणे जोईए तो अहीं आपणे बेने केटला वडे गुणीए तो छ आवे, बे तेरी छ। पांच ने केटला वडे गुणीए तो पंदर आवे, पांच तेरी पंदर। तो अहीं आपणे बेमां गुणाकार ऊपर नीचे सरखी संख्याथी करेलो छे, एटले अहीं जो आपणे छेद उडाड़शुं छ अने पंदरनो तो सेम आपणने बेना छेदमां पांच जवाब मळशे। एटले आपणे कही शकीए कि आ बे केवा छे, समअपूर्णांक। હવે આપણે બીજો અપૂર્ણાંક અહીં આપ્યો છે, બેના છેદમાં પાંચ, ત્રણના છેદમાં ચાર। તો અહીંયા આપણે જોઈએ તો બે અપૂર્ણાંકમાં અંશ છેદ બધું કેવું છે, અલગ અલગ છે। અહીંયા આપણે છેદ ઉડાડશું તો આપણને પહેલાં જેવો અપૂર્ણાંક મળતો નથી, એટલે આ કેવો છે, વિષમ છેદી અપૂર્ણાંક। તો આના ઉપરથી આપણે સ્વાધ્યાય 7.3 છે તે જોઈએ। પ્રશ્ન નંબર એક છે, શું બધા સમ અપૂર્ણાંક છે, અપૂર્ણાંક સ્વરૂપે લખો। આપણને આકૃતિ આપી છે તેને આપણે સમ અપૂર્ણાંકમાં ફેરવવાની છે અને અપૂર્ણાંક સ્વરૂપે પણ લખવાનું છે। પહેલું આપણે જોઈએ તેમાં આપણને વર્તુળની ચાર આકૃતિ આપી છે અને છાંયાંકિત ભાગ કરેલા છે। તો પહેલી આકૃતિમાં આપણે જોઈએ તો એક વર્તુળમાં બે ભાગ છે અને એમાં એક છાંયાંકિત છે, તો કુલ બે ભાગ એટલે છેદમાં બે અને એક છાંયાંકિત એટલે એકના છેદમાં બે અપૂર્ણાંક આવે। બીજું જોઈએ તો એમાં આપણને કુલ ચાર ભાગ આપ્યા છે એટલે છેદમાં ચાર, એમાંથી બે ભાગ છાંયાંકિત છે એટલે અંશમાં બે। હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો બે એકા બે થાય અને બે દુ ચાર થાય, તો આ બે બે ઉડી જાય તો કેટલા વધે, એકના છેદમાં બે। ત્યારબાદ ત્રીજું આપ્યું છે, એક આકૃતિમાં આપણને કુલ છ ભાગ આપ્યા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, એટલે કુલ છેદમાં છ આવશે। હવે ઉપર આપણે જોઈએ તો ત્રણ ભાગમાં છાંયાંકિત છે તો અંશમાં ત્રણ આવશે, તો અહીંયા આપણે ભાગ પાડીએ તો ત્રણ એકા ત્રણ અને ત્રણ દુ છ થાય, ત્રણ ત્રણ ઉડી જાય તો ફરીવાર એકના છેદમાં બે જ આવશે। સેમ ટુ સેમ છેલ્લી આકૃતિમાં આપણે જોઈએ તો કુલ ભાગ આઠ છે, ચાર આ બાજુ એટલે આઠ, અંશમાં આપણે કેટલા લખશું, ચાર, કે ચાર છાંયાંકિત છે। હવે ભાગ પાડીએ તો ચાર એકા ચાર અને ચાર દુ આઠ, ચાર ચાર ઉડી જાય તો એકના છેદમાં બે આવે। હવે બધામાં જોઈએ તો જવાબ કેટલો આવે છે, એકના છેદમાં બે। તો આ રીતના જો અપૂર્ણાંક હોય તો એને આપણે કહીશું કે કેવો છે, સમ અપૂર્ણાંક। તો આ આકૃતિ કેવી કહેવાય, સમ અપૂર્ણાંકની છે તેમ કહેવાય। ત્યારબાદ બીજી આકૃતિ આપણે જોઈએ, આપણને ચોરસ આપ્યા છે એની અંદર આપણને વર્તુળ આપેલા છે, આમાં આપણે કુલ વર્તુળ અહીંયા જોઈએ તો આપણને કુલ વર્તુળ અહીંયા બાર આપેલા છે અને એમાંથી ચાર છાંયાંકિત છે। તો અહીંયા આપણે ભાગ પાડીએ ચાર એકા ચાર અને ચાર તેરી બાર, ચાર ચાર ઉડી જાય તો એકના છેદમાં ત્રણ જવાબ આવશે। બીજી આકૃતિમાં જોઈએ તો કુલ વર્તુળ કેટલા છે, નવ છે, એમાંથી ત્રણ છાંયાંકિત છે એટલે ત્રણના છેદમાં નવ, ભાગ પાડીએ તો ત્રણ એકા ત્રણ, ત્રણ તેરી નવ, ત્રણ ત્રણ ઉડી જાય તો એકના છેદમાં ત્રણ બાકી રહે। ત્યારબાદ આપણે જોઈએ ત્રીજામાં તો અહીંયા આપણને કુલ આ ચાર અને બે છ વર્તુળ આપ્યા છે, એમાંથી બે છાંયાંકિત છે એટલે બેના છેદમાં છ, ભાગ પાડીએ તો બે એકા બે, બે તેરી છ, બે બે ઉડી જાય તો એકના છેદમાં ત્રણ જવાબ આવે। ત્યારબાદ ચોથી આકૃતિ અહીંયા આપેલી છે, એમાંથી ત્રણ કુલ વર્તુળ અને એમાંથી એક છાંયાંકિત એટલે એકના છેદમાં ત્રણ આવે। ત્યારબાદ છેલ્લી જે આકૃતિ છે તે અહીંયા છે, એમાં આપણે જોઈએ તો અહીંયા કુલ વર્તુળ કેટલા છે, પાંચ તારી પંદર વર્તુળ, એમાંથી આપણે જોઈએ તો બે ને બે ચાર, એક પાંચ અને એક છ, છ વર્તુળ છાંયાંકિત છે એટલે છના છેદમાં પંદર આવે। હવે આપણે ભાગ પાડીએ તો અહીંયા ભાગ પાડીએ બે ત્રણના ઘડિયામાં આવશે એટલે ત્રણ દુ છ થશે અને ત્રણ પંચા પંદર થશે, ત્રણ ત્રણ ઉડી જાય એટલે બેના છેદમાં પાંચ જવાબ આવે।
હવે આપણે બધાના જવાબ જોઈએ તો અપૂર્ણાંકમાં આ બધામાં ત્રણ એકના છેદમાં ત્રણ આવે છે, આ ચાર આકૃતિમાં, પણ આમાં એક અલગ જવાબ આવે છે. તો અહીંયા આ સમ અપૂર્ણાંક થશે નહીં. સમ અપૂર્ણાંક ક્યારે થાય? જ્યારે બધાના જવાબ એક સરખા આવે ત્યારે. તો અહીંયા આપણે લખશું કે સમ અપૂર્ણાંક નથી. આ રીતે આપણે સમ અપૂર્ણાંકના દાખલા ગણી શકીએ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ. એમાં આપેલું છે, નીચે આપેલા દરેકના ચોરસમાં સાચી સંખ્યા લખો. પ્રશ્ન નંબર ત્રણ છે, એમાં આપણે જે બોક્સમાં ખાલી છે તે આપણે સંખ્યા લખવાની છે. તો આપણે આ બધા દાખલા કેવા છે? સમ અપૂર્ણાંકવાળા. તો આપણે સમ અપૂર્ણાંકમાં એકાદું ઘટતું હશે તે આપણે લખવાનું છે. તો પહેલું જોઈએ, બેના છેદમાં સાત બરાબર આઠના છેદમાં ખાલી જગ્યા. હવે આ સમ અપૂર્ણાંક બનાવવાનો છે. અહીંયા બેને કેટલા વડે ગુણીએ તો આઠ આવે, બે ચોક આઠ થાય. તો અહીંયા આપણે કેટલા વડે ગુણાકાર કર્યો કહેવાય? ચાર વડે. હવે બે ચોક આઠ થાય તો અહીંયા સાતને આપણે ચાર વડે ગુણીએ તો સાત ચોક કેટલા થાય? અઠ્યાવીસ. તો અહીંયા જવાબ આવશે અઠ્યાવીસ. બીજા દાખલામાં જોઈએ તો અહીંયા પાંચના છેદમાં આઠ બરાબર દસના છેદમાં ખાલી જગ્યા. તો પાંચને કેટલા વડે ગુણીએ તો દસ આવશે? બે વડે ગુણીએ તો. અને આઠને આપણે બે વડે ગુણાકાર કરશું તો આઠ દુ સોળ થશે, એટલે દસના છેદમાં સોળ થઈ જાય. ત્રીજામાં ત્રણના છેદમાં પાંચ બરાબર ખાલી જગ્યા છેદમાં વીસ. તો અહીંયા આપણે જોઈએ, આ ઉપરનું આપણે શોધવાનું છે પણ નીચેનું આપ્યું છે. તો નીચેના ઉપરથી આપણે જોઈએ તો પાંચને કેટલા વડે ગુણીએ તો વીસ આવે. પાંચ ચોક વીસ થાય તો અહીંયા ચાર વડે ગુણાકાર કરવો પડે. એ જ પ્રમાણે ઉપર આપણે ચાર વડે ગુણાકાર કરીએ તો ત્રણ ચોક બાર થાય, એટલે અપૂર્ણાંક કયો થશે? બારના છેદમાં વીસ. ત્યારબાદ પિસ્તાલીસના છેદમાં સાઠ બરાબર પંદર છેદમાં ખાલી જગ્યા. તો અહીંયા આપણે જોઈએ આ બાજુથી આ સાઈડ જવાનું છે. તો પંદરને કેટલા વડે ગુણીએ તો પિસ્તાલીસ આવે? પંદર તેરી પિસ્તાલીસ થાય. હવે અહીંયા આપણને સાઠ આપ્યા છે તો સાઠ લખી દીધા. હવે આપણે પંદર છે કેટલા વડે ગુણ્યા? ત્રણ વડે ગુણ્યા. તો હવે આપણે જોવાનું છે કે સાઠ છે એમાં ક્યારે કેટલા તેરી સાઠ થાય? તો વીસ તેરી સાઠ થાય તો આ ત્રણ ત્રણ ઉડી જાય. તો કેટલા બાકી રહી? પંદર છેદમાં વીસ. તો અહીંયા આવશે વીસ જવાબ. ત્યારબાદ છેલ્લું જોઈએ, અઢાર છેદમાં ચોવીસ બરાબર ખાલી જગ્યા છેદમાં ચાર. તો અહીંયા આપણે નીચે જોઈએ તો ચોવીસ છે અને આપણને ચાર આપ્યા છે. તો ચારમાં ઘડિયામાં ક્યારે ચોવીસ આવે? ચાર છ ચોવીસ થાય. હવે એ જ પ્રમાણે અઢાર આપણે જોવાનું છે. તો કેટલા છક અઢાર થાય તે આપણે જોવાનું છે. તો ત્રણ છક અઢાર થાય તો આ ત્રણ ત્રણ ઉડી જાય. તો ચાર છે ખાલી કેટલા મૂકવાના આવે? ત્રણ, એટલે ત્રણના છેદમાં ચાર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે, ત્રણના છેદમાં પાંચનો સમ અપૂર્ણાંક શોધો કે જેનો છેદ વીસ હોય, અંશ નવ હોય, છેદ ત્રીસ હોય અને અંશ સત્યાવીસ હોય. તો અહીંયા આપણે કોનો સમ અપૂર્ણાંક શોધવાનો છે? ત્રણના છેદમાં પાંચનો. ત્રણના છેદમાં પાંચનો સમ અપૂર્ણાંક. તો અહીંયા આપણે જોઈએ આપણને શું આપ્યું છે? છેદ આપ્યો છે. છેદ એટલે છેદમાં લખવાના વીસ. હવે અંશ આપણે શોધવાનો છે. તો અંશ આપણે શોધવાનો છે એટલે ખાલી જગ્યા કરી દઈએ. હવે આપણે જોઈએ છેદમાં પાંચ છે અને અહીંયા છેદમાં કેટલા છે? વીસ. તો ત્રણના છેદમાં પાંચ બરાબર વીસ. હવે અહીંયા પાંચના ઘડિયામાં વીસ ક્યારે આવે? પાંચ ચોક વીસ થાય. તો અહીંયા આપણે ચાર વડે ગુણાકાર કર્યો તો ઉપર ચાર વડે ગુણાકાર કરવાનો. તો ત્રણ ચોક કેટલા થઈ જાય? બાર થાય. તો અહીંયા કેટલા આવશે? બાર. તો ત્રણના છેદમાં પાંચ એનો સમ અપૂર્ણાંક કયો થયો? વીસના છેદ બારના છેદમાં વીસ. ત્યારબાદ બીજું જોઈએ, અંશ કેટલો છે? નવ. તો આપણે ત્રણના છેદમાં પાંચ છે એનો અંશ સમ અપૂર્ણાંક શોધવાનો છે એટલે અંશમાં નવ લખશું અને છેદ આપણે શોધવાનો છે. તો હવે આપણે જોઈએ સેમ, ત્રણના છેદમાં પાંચ બરાબર નવ. ત્રણના ઘડિયામાં નવ ક્યારે આવે? ત્રણ તેરી નવ થાય ત્યારે. હવે અહીંયા ત્રણ વડે ગુણ્યું તો નીચે ત્રણ વડે ગુણાકાર કરવાનો. તો પાંચ તેરી કેટલા થાય? પંદર. તો આ બોક્સમાં આવશે પંદર. ત્રણના છેદમાં પાંચ એનો સમ અપૂર્ણાંક નવના છેદમાં પંદર.
તો અહીંયા આપણે શું યાદ રાખવાનું, આ ત્રણ વસ્તુ ગમે આપી હોય એક વસ્તુ શોધવાની, તો અહીંયા આપણે જોવાનું કે કયા ઘડિયામાં આવે છે. હવે સરખું સરખું હોય એ ઉડી જાય, એટલે જે બાકી વધે એ આવશે સંખ્યા. ચલો સેમ એવું ત્રીજું આપ્યું છે કે છેદમાં કેટલા છે, ત્રીસ. તો ત્રણના છેદમાં પાંચ બરાબર અંશ શોધવાનો, એટલે ખાલી અને છેદમાં ત્રીસ. તો સેમ ત્રણના છેદમાં પાંચ બરાબર ત્રીસ, છેદમાં ત્રીસ આપ્યું છે એટલે પાંચના ઘડિયામાં આપણે જોવાનું ત્રીસ ક્યારે આવે. તો પાંચ છક ત્રીસ થાય, અહીંયા છ વડે ગુણાકાર એટલે અહીંયા છ વડે ગુણાકાર, તો ત્રણ છક અઢાર થાય. તો અહીંયા કેટલો જવાબ આવશે, અઢાર. તો આનો સમપૂર્ણાંક કયો છે, અઢાર છેદમાં ત્રીસ. ત્યારબાદ અંશમાં સત્યાવીસ હોય એવું, એટલે ત્રણના છેદમાં પાંચ બરાબર અંશમાં સત્યાવીસ આપણે છેદ શોધવાનો છે. તો સેમ એવું જ ત્રણના છેદમાં પાંચ બરાબર સત્યાવીસ છેદમાં ખાલી જગ્યા. અહીંયા આપણે જોઈએ તો ત્રણના ઘડિયામાં સત્યાવીસ ક્યારે આવે, ત્રણ નવા સત્યાવીસ થાય. તો અહીંયા નવ વડે ગુણાકાર, પાંચ નવા કેટલા થાય, પિસ્તાલીસ. તો અહીંયા આવશે પિસ્તાલીસ. તો ત્રણના છેદમાં પાંચ એનો સમપૂર્ણાંક કયો થયો, સત્યાવીસ છેદમાં પિસ્તાલીસ. આ રીતે આપણે સમપૂર્ણાંક શોધી શકીએ. આના માટે તમને ઘડિયા આવડવા જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે, છત્રીસ છેદમાં અડતાલીસનો સમપૂર્ણાંક શોધો, જેનો અંશ નવ હોય અને છેદ કેટલો હોય, ચાર. સેમ આગળના પ્રમાણે અહીંયા આપણે લખશું છત્રીસ છેદમાં અડતાલીસ બરાબર અંશ આપ્યો છે નવ, છેદ આપણે શોધવાનો છે. તો આપણે મોટી સંખ્યા આપી છે, નાની સંખ્યા શોધવાની છે. તો સેમ આપણે આ જ પ્રમાણે કરશું કે છત્રીસ છેદમાં અડતાલીસ બરાબર અહીંયા આપણે ઘડી ખાલી રાખીએ અને નવ જોઈએ. હવે અહીંયા નવ છે અને અહીંયા આપણા છત્રીસ આપ્યા છે, તો નવના ઘડિયામાં છત્રીસ ક્યારે આવે, નવ ચોક છત્રીસ થાય. તો અહીંયા નવ તો હતા, આપણે કેટલા વડે ગુણાકાર કર્યો, ચાર વડે. તો અહીંયા આપણે ચાર વડે ગુણાકાર કરીએ તો અહીંયા કેટલા ચોક અડતાલીસ થાય, બાર ચોક અડતાલીસ થાય. તો અહીંયા આપણે ચાર ચાર ઉડાડી દઈએ તો આ નવ તો હતા, કેટલા બાકી રહી, બાર રહી. તો છેદમાં કેટલા આવશે, બાર. એટલે છત્રીસ છેદમાં અડતાલીસ એનો સમપૂર્ણાંક નવ છેદમાં બાર છે એમ કહેવાય. ચાલો બીજો એમાં જોઈએ કે છેદ કેટલો હોય, ચાર. એટલે કે છત્રીસ છેદમાં અડતાલીસ તો છે જ, અંશ શોધવાનો છે અને છેદમાં ચાર. સેમ આ જ પ્રમાણે છત્રીસ છેદમાં અડતાલીસ બરાબર આગળ ખાલી રાખીએ, અંશ શોધવાનો છે અને છેદમાં ચાર આપ્યા છે. હવે અહીંયા જોઈએ ચાર છે, ચાર અને અડતાલીસ, તો કેટલા ચોક અડતાલીસ થાય, બાર ચોક અડતાલીસ થાય. તો અહીંયા ચાર તો હતું જ, કેટલા વડે ગુણ્યું, બાર વડે. તો અહીંયા બાર લખી દઈએ, બારના ઘડિયામાં છત્રીસ ક્યારે આવે, બાર તેરી છત્રીસ થાય. તો અહીંયા ત્રણ લખી દઈએ, સરખું સરખું ઉડી જાય એટલે બાર નીકળી જાય. તો કેટલા બાકી રહી, ત્રણ રહી. તો અહીંયા કેટલું આવશે, ત્રણ. એટલે સમપૂર્ણાંક કયો થયો, ત્રણના છેદમાં ચાર. ત્યારબાદ પ્રશ્ન નંબર છ આપેલો છે, નીચે આપેલા અપૂર્ણાંક સમાન છે કે નહીં તે ચકાસો. એમાં પહેલું છે પાંચના છેદમાં નવ, ત્રીસના છેદમાં ચોપન. આપણે સમ અપૂર્ણાંક છે કે નહીં તે બનાવ જોવાનું છે, એટલે કે બેન જવાબ કેવા હોવા જોઈએ, સરખા. તો પહેલું છે પાંચના છેદમાં નવ, હવે આમાં આપણે જોઈએ કંઈ છેદ ઉડે નહીં. તો બીજું છે ત્રીસ છેદમાં ચોપન, એનું આપણે કરીએ. તો અહીંયા આપણે જોઈએ આ પાંચ છે અને નવ છે, તો પાંચ અહીંયા આપણે લખીએ તો પાંચના ઘડિયામાં ત્રીસ ક્યારે આવે, પાંચ છ ત્રીસ થાય. હવે એ નવ છે, તો નવના ઘડિયામાં ચોપન ક્યારે આવે, નવ છ ચોપન થાય. આ છ છ ઉડી જાય તો કેટલા વધે, પાંચના છેદમાં નવ. હવે આ બંનેનો જવાબ જોઈએ, આ જવાબ અને આ જવાબ કેવા એવા, સરખા. એટલે કેવા થાય, સમાન છે. એટલે પહેલું આપણું સમાન છે એ સાબિત થઈ ગયું. બીજું જોઈએ ત્રણ છેદમાં દસ, બાર છેદમાં પચાસ. આ ત્રણ છેદમાં દસ એટલે એનો કાંઈ છેદ ઉડે નહીં, એટલે એમને રાખીએ આપણે. બાર છેદમાં પચાસ એટલે આપણે જોઈએ તો ત્રણના ઘડિયામાં બાર આવે, કેટલા તેરી બાર થાય, ત્રણ ચોક બાર થાય. હવે દસના ઘડિયામાં આપણે પચાસ લાવવાના છે, તો દસના ઘડિયામાં પચાસ ક્યારે આવે, દસ પંચા
50 થાય. હવે આપણે છેદ ઉડાડવાના છે. તો અહીંયા આપણે જોઈએ તો છેદ ઉડાડશું. સૌ પ્રથમ 3 × 4 ના ભાગ પાડીએ તો 2 × 4 થાય, 10 ના ભાગ પાડીએ તો 5 × 10 થાય, અને આ 5 હતા. હવે આ સરખા 2 2 ઉડી જાય તો કેટલા વધે? 3 × 2 6, છેદમાં 5 × 5 25. તો અહીંયા આપણે જોઈએ આ જવાબ અને આ જવાબ કેવો આવ્યો? અલગ અલગ. એટલે આપણે શું કહી શકીએ કે સમાન નથી. ત્યારબાદ ત્રીજું, 7 ના છેદમાં 13, 5 ના છેદમાં 11. તો અહીંયા આપણે જોઈએ આ 2 સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે આમાં કાંઈ અવયવ પડશે નહીં. એટલે 7 ના છેદમાં 13, 5 ના છેદમાં 11 એ 2 કેવા થાય? સમાન નથી, કારણ કે એમાં કોઈ ભાગ પડતા નથી, કોઈ સામાન્ય મળતું નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, નીચેના અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. તો આપણે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે એને આપણે છેદ ઉડાડવાના અને સૌથી નાનામાં નાનો જવાબ આવે એ રીતે લાવવાનો છે. પહેલું છે 48 અને 60. તો આપણે સૌ પ્રથમ તો એના આપણને ઘડી આવડતા હોવા જોઈએ, અથવા તો ગુસ્સા લસ્સા એ રીતના આપણે આમાં ઘણા બધા રીતે ઉપયોગ કરીને લખી શકીએ. સૌ પ્રથમ તો આપણે જોઈએ 2 કયા ઘડિયામાં આવે છે. ઘણા બધા ઘડિયામાં આવી શકે. સૌ પ્રથમ આપણે 2 વડે 2નો ભાગાકાર કરીએ. તો અહીંયા 2 વડે ભાગાકાર કરશું તો 48 ના અડધા એટલે 24 × 48 થાય, અને 60 ના અડધા એટલે 30 × 60 થાય. 24 × 48, 30 × 60, તો આ 2 સરખા ઉડી જાય તો કેટલા વધે? 24 × 30. હવે આપણે આનું કરવાનું. તો આ 2 પાછી બેકી સંખ્યા એટલે 2 વડે ભાગ ચાલે, તો એના આપણે અડધા કરીએ પાછા. તો અહીંયા 12 × 24 થાય, અને અહીંયા 15 × 30 થાય. હવે 2 ઉડી જાય તો કેટલા વધે? 12 ના છેદમાં 15. હવે ફરીવાર આને આપણે જોઈએ તો આ 2 સંખ્યા હવે એકી બેકી છે, એટલે 2 વડે ભાગી શકાય નહીં. તો 3 ના ઘડિયામાં આવે છે 2 સંખ્યા, 3 × 4 12, 3 × 5 15. તો 3 × 4 અને 3 × 5, 3 × 3 ઉડી જાય તો કેટલા વધે? 4 છેદમાં 5. હવે આ 4 છેદમાં 5 છે એ આપણો જવાબ થયું, એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું કહેવાય. એટલે આના કંઈ હવે છેદ ઉડશે નહીં. આપણે આ મોટી સંખ્યા છે એનું કેવું બને? એવું નાનું સ્વરૂપ. એટલે સરખું સરખું 2 વડે ભાગ ચાલતા હોય તો 2 વડે ઉડાડી દીધા અવયવ પાડીને. આ રીતે આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે બધાને ફેરવાના છે. બીજું જોઈએ 150 છેદમાં 60. હવે આ સંખ્યામાં આપણે હંમેશા યાદ રાખવાનું કે જો છેલ્લે 0 આવતો હોય તો એ છેલ્લે 1 1 0 જેટલા હોય એટલા સરખા હોય એટલા ઉડી જાય. તો આ 1 1 2માં સરખા છે તો આ છેલ્લેવાળા હોય એટલે ઉડી ગયા. તો કેટલા વધે? ખાલી 15. છેદમાં કેટલા વધે? ખાલી 6. હવે આપણે એના ભાગ પાડીએ તો એ 1 કી અને 2 કી સંખ્યા છે, એટલે 2 વડે ભાગ પડે નહીં. તો હવે આપણે 3 વડે જોઈએ. 2 સંખ્યા 3 ના ઘડિયામાં આવે છે, 3 × 5 15, 3 × 2 6. 3 × 3 ઉડી જાય તો કેટલા વધે? 5 છેદમાં 2. તો 150 છેદમાં 60 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કયું થયું કહેવાય? 5 છેદમાં 2. ત્યારબાદ આપણે જોઈએ 84 છેદમાં 98. તો 2 2 કી સંખ્યા છે એટલે 2 વડે ભાગ પાડવાના, એટલે કે 2નું આપણે અડધા કરીએ તો આપણે 42 × 84 થશે, અને અહીંયા 49 × 98 થશે. 2 2 ઉડી જાય તો કેટલા વધે? 42 × 49. હવે પાછું 1 કી 2 કી સંખ્યા એટલે 2 વડે ભાગ ચાલે નહીં. હવે અહીંયા આપણે જોઈએ તો આ 49 છે એક જ ઘડિયામાં આવે, 7 ના ઘડિયામાં. 47 × 49 થાય, અને એ જ પ્રમાણે 42 છે એ પણ 7 ના ઘડિયામાં આવે, 7 6 42. તો આપણે એ ભાગ પાડીએ, 7 6 42, 47 49. અહીંયા તમારે ઘડિયા આવડતા છે તો તમને તરત આઈડિયા આવશે કે અહીંયા મારે કયા ભાગ પાડવા, કે 2 સંખ્યા કયા ઘડિયામાં આવે છે. તો આપણે ઝડપથી એ ભાગ પાડી શકીએ. તો 7 7 ઉડી જાય તો બાકી કેટલા રહેશે? 6 ના છેદમાં 7. તો હવે 6 ના છેદમાં 7 કેવું થઈ ગયું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ત્યારબાદ 12 છેદમાં 52. 2 2 કી સંખ્યા એટલે 2 વડે ભાગ પાડીએ, 2 ના અડધા કરીએ. તો 12 ના અડધા એટલે 6 2 12 થાય, અને 52 ના અડધા 26 2 52 થશે. તો આ 2 2 ઉડી જાય તો કેટલા વધે?
છ અને છેદમાં 26, અને 6 એટલે 3 દુ 6 થાય, અને 26 એટલે 13 દુ 26 થાય. બે બે ઉડી જાય તો કેટલા વધે, 3 ના છેદમાં 13. તો આ 3 ના છેદમાં 13 એ આ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. અને છેલ્લું એમાં આપ્યું છે 7 ના છેદમાં 28. એટલે 7 એ અવિભાજ્ય સંખ્યા છે, અને 7 ના ઘડિયામાં જ 28 આવી જાય. 7 ચોક 28, તો ભાગ કયા પાડી શકીએ, 7 એકા 7, 7 ચોક 28, 7 7 ઉડી જાય એટલે 1 ના છેદમાં 4 બાકી રહે. જ્યારે અવિભાજ્ય સંખ્યા આપી હોય ત્યારે ઈનો ગુણાકાર 1 વડે કરી શકીએ, અને આપણે અંતિમ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવીશું. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે. રમેશ પાસે 20 પેન્સિલ છે, શિલુ પાસે 50 અને જમાલ પાસે 80 પેન્સિલ છે. મહિના પછી, 4 મહિના પછી રમેશે 10 પેન્સિલનો ઉપયોગ કરી લીધો, શિલુએ 25 પેન્સિલનો અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો, તો દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો, ચકાસો તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો છે. હવે આમાં એની પાસે પહેલા બધા પાસે અલગ અલગ પેન્સિલ હતી, ત્યારબાદ 4 મહિના પછી એમાંથી બધાએ અલગ અલગ ભાગમાં પેન્સિલનો ઉપયોગ કર્યો, તો આપણે શોધવાનું છે કે કેટલા ભાગનો ઉપયોગ કરેલો છે અને બે સરખો ઉપયોગ કર્યો છે કે નહીં. તો સૌપ્રથમ આપણે ત્રણેયનું લખી દઈએ કે આ રમેશ માટેનું, બીજું શિલુનું અને ત્રીજું છે જમાલનું. તો રમેશનું આપણે જોઈએ તો સૌપ્રથમ એની પાસે કેટલી પેન્સિલ હતી, 20 પેન્સિલ, અને 4 મહિના પછી 10 પેન્સિલનો ઉપયોગ કર્યો, તો કુલ 20 એટલે છેદમાં અને 10 ઉપયોગ કર્યો એટલે અંશમાં. શિલુનું જોઈએ તો એની પાસે 50 પેન્સિલ હતી અને એમાંથી એણે 25 પેન્સિલનો ઉપયોગ કર્યો એટલે છેદમાં આવશે 50, અંશમાં આવશે 25. જમાલ માટે જોઈએ તો 80 પેન્સિલ હતી અને એમાંથી 40 પેન્સિલનો ઉપયોગ કર્યો એટલે અંશમાં 40, છેદમાં 80. હવે આપણે છેદ ઉડતા હોય તો ઉડાડીને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ. તો પહેલું જોઈએ તો 2 ના છેલ્લા અંક કેવા છે, 0 છે, એટલે 2 0 ઉડી જાય, તો કેટલા બાકી રહે, 1 ના છેદમાં 2. હવે આમાં કાંઈ છેદ ઉડશે નહીં એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું. હવે અહીંયા 25 છેદમાં 50, તો અહીંયા આપણે જોઈએ 25 ના ઘડિયામાં 50 આવે, તો 25 એકા 25 અને 25 દુ 50, તો આ 25 25 ઉડી જાય તો કેટલા વધે, 1 ના છેદમાં 2. અને ત્યારબાદ ત્રીજું છે 40 છેદમાં 80, તો અહીંયા આપણે છેલ્લે 0 આવે છે એટલે ઉડી જાય, તો ખાલી 4 છેદમાં 8 બાકી રહે. 4 છેદમાં 8 એટલે એ 2 કયા ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં જ આવી જાય. 4 એકા 4 અને 4 દુ 8, 4 4 ઉડી જાય તો બાકી વધશે 1 ના છેદમાં 2. તો બધાના આપણે જવાબ જોઈએ તો 1 ના છેદમાં 2 એક સરખા જ ભાગ આવે છે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કરેલો છે, એટલે હા, સરખા ભાગનો ઉપયોગ કર્યો છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે. સમ અપૂર્ણાંકની જોડી બનાવો. તો અહીંયા આપણને 2 ભાગમાં આપેલી છે. અહીંયા આપણને બધી સંખ્યાઓ આપેલી છે, મોટી અને આ બાજુ નાની, એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપની છે. તો અહીંયા આપણે શું કરશું, મોટી સંખ્યા છે એનું નાનું સ્વરૂપ લાવશું અને સામેની બાજુ જે જવાબ છે એની સાથે સરખાવશું. કોનું કયા સાથે સમ અપૂર્ણાંક બને છે. પહેલું જોઈએ 250 છેદમાં 400. તો પહેલાં તો આપણે છેલ્લે જોઈએ 0 છે, તો 1 1 0 બેમાં સરખું છે એટલે 1 1 0 ઉડી જાય, અહીંયા છેલ્લો 0 અને આ છેલ્લો 0, એટલે બાકી રહેશે 25 અને 40. હવે જોઈએ બે સંખ્યા આપણે જોઈએ તો કયા ઘડિયામાં આવે. એકમનો અંક 0 અને 5 છે એટલે 5 ના ઘડિયામાં આવતી હોવી જોઈએ, તો 55 25 થાય અને 5 8 40 થાય. 5 5 સરખા ઉડી જાય તો કેટલા વધે, 5 ના છેદમાં 8. તો આ જવાબ ક્યાં મેચ થાય છે, સામેની બાજુ ડી સાથે. તો પહેલું છે એને આપણે ડી સાથે જોડશું. ત્યારબાદ બીજું જોઈએ 180 છેદમાં 200. તો અહીંયા પણ 1 1 0 સરખા છે એટલે ઉડી જાય, તો બાકી રહેશે 18 ના છેદમાં 20. હવે 2 2 કી સંખ્યા એટલે 2 2 ના ઘડિયામાં આવે, તો 2 9 18
ને બે દાણ 20, બે બે સરખા ઉડી જાય તો કેટલા વધે? 9 ના છેદમાં 10. સામેની બાજુ આપણે જોઈએ 9 ના છેદમાં 10 એટલે ઈ આવશે, તો એને આપણે ઈ સાથે જોડી દઈએ. ત્યારબાદ 660 છેદમાં 990, અહીંયા સરખા સરખા 0 છે એ ઉડી જાય, તો 66 ના છેદમાં 99 આવી જાય. હવે બે સરખી સરખી સંખ્યા છે તો 11ના ઘડિયામાં આવે, 11 6 66 અને 11 9 99. 11 11 ઉડી જાય તો 6 ના છેદમાં 9 આવશે. હવે ફરીવાર 6 ના છેદમાં 9 એટલે એ સંખ્યા કઈ કહેવાય? 3ના ઘડિયામાં આવતી કહેવાય, એટલે 3 2 6 3 13 9. 3 3 ઉડી જાય તો 2 ના છેદમાં 3 5, 2 ના છેદમાં 3 એટલે એ આવે. હવે મેં આ સાઈડમાં જવાબ લખી દીધા છે એટલે તમને ખ્યાલ આવે. ત્યારબાદ જોઈએ 180 360, તો ફરીવાર 1 1 0 ઉડી જાય એટલે 18 છેદમાં 36 થઈ જાય. હવે 18ના ઘડિયામાં આપણે જોઈએ તો 18 2 36 થાય, તો 18 1 18 અને 18 2 36, તો 18 18 ઉડી જાય એટલે કેટલા વધે? 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 એટલે આવશે સી. ત્યારબાદ 220 છેદમાં 550, તો 1 1 0 ઉડી જાય એટલે 22 છેદમાં 55, 2 1 11ના ઘડિયાળમાં આવશે, 11 2 22, 11 5 55, 11 11 ઉડી જાય એટલે 2 ના છેદમાં 5, 2 ના છેદમાં 5 એટલે આ બી સાથે જોડીશું. તો આ રીતે આપણે જો મોટી સંખ્યા આપી હોય તો આપણે એને નાની સંખ્યામાં ફેરવીને જોડકા પણ જોડી શકીએ. અત્યારનો ટોપિક આવે છે તે જોઈએ. પહેલો પોઈન્ટ છે, અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવવા માટે સમછેદી બનાવવા પડે. આપણને જ્યારે ચડતા કે ઉતરતા ક્રમમાં અપૂર્ણાંકને ગોઠવવાના હોય ત્યારે આપણે શું કરશું? સમછેદી, એટલે કે પહેલાં તો છેદ સરખા કરીશું. બીજું છે કે જે અપૂર્ણાંકનો અંશ મોટો તે મોટો. સમછેદી બનાવ્યા પછી જો આપણે અંશ જોઈએ તો જે અપૂર્ણાંકનો અંશ મોટો હશે એ મોટી સંખ્યા અને જેનો નાનો હશે તે નાની સંખ્યા બનશે. હવે વિષમછેદી અપૂર્ણાંકનો એ પૂછે કે એમાં અંશ સરખા હોય તો જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો અને અંશ નાનો તે અપૂર્ણાંક નાનો. વિષમ છેદી અપૂર્ણાંકમાં શું થશે કે એના છેદ આપણે જોઈએ તો કેવા હોય? અલગ અલગ. તો એમાં આપણે જોઈએ સંખ્યાના અંશ જોઈએ તો જે અંશ મોટો હશે એ અપૂર્ણાંક નાનો થશે અને જે અંશ નાનો હશે તે અપૂર્ણાંક કેવો? મોટો થશે. એનાથી વિરુદ્ધ આપણે દાખલા જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. સ્વાધ્યાય 7.4માં પહેલો પ્રશ્ન કે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો અને ચડતા ઉતરતા ક્રમમાં આ લેસ ધેન બરાબર અને આ ગ્રેટર ધેન સંકેતમાં દર્શાવો. પહેલી આકૃતિમાં આપણે જોઈએ તો કુલ અહીંયા ભાગ કેટલા છે? કુલ ભાગ 8 છે અને એમાંથી 3 છાંયાંકિત છે એટલે 3 ના છેદમાં 8 થાય. બીજામાં સેમ 8 ભાગ છે એટલે છેદમાં 8 અને 8માંથી આપણે જોઈએ તો કુલ કેટલા ભાગ છે? છાંયાંકિત 6, 6 ના છેદમાં 8 થાય. હવે અહીંયા આપણે છેદ ઉડાડવા પડશે એટલે કે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકાય અથવા એનમ રાખીએ તો પણ ચાલશે. બીજું ત્યારબાદ જોઈએ, કુલ ભાગ 8 છે એમાંથી 4 છાંયાંકિત છે એટલે 4 ના છેદમાં 8 અને છેલ્લું 1 છાંયાંકિત બાકી 8 ભાગ, 1 ના છેદમાં 8. હવે ચડતો ક્રમ, હવે અહીંયા આપણે જોઈએ બધાના છેદ કેવા છે? સરખા. છેદ સરખા હોય તો ચડતા ક્રમમાં ગોઠવવાનો એટલે આપણે જેમ ચડતા ક્રમમાં ગોઠવીએ એમ જ આવશે. સૌ પ્રથમ નાની સંખ્યા અને ત્યારબાદ મોટી સંખ્યા આવશે એટલે પહેલાં 1 ના છેદમાં 8 આવશે. એનાથી મોટું કહ્યું એટલે લેસ ધેન થશે, એનાથી મોટું 3 3 ના છેદમાં 8, 3 થી મોટું 4 એટલે લેસ ધેન 4 ના છેદમાં 8, ત્યારબાદ મોટું 6 એટલે લેસ ધેન 6 ના છેદમાં 8. હવે આ જ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાની છે. ઉતરતો ક્રમ એટલે પહેલાં સૌથી મોટી આવશે એટલે 6 ના છેદમાં 8 આવશે, એનાથી નાની એટલે 4 ના છેદમાં 8. હવે આનાથી નાની એટલે આમને મોટી રાખવી પડે અને નાની એટલે 4 ના છેદમાં 8.
અહીંયા એવું યાદ રાખવાનું, નાની હોય એને અણી મારવાની અને મોટું હોય એને અંદર રાખવાનું. તો અહીંયા મોટું 6 વાળું છે એટલે એને આપણે અંદર રાખ્યું અને નાનું 4 છે એટલે એને આપણે અણી મારી. હવે 4થી નાનું કયું છે? 3 વાળું, એટલે ગ્રેટર દેન 3 ના છેદમાં, એટલે 3 વાળું નાનું થયું. હવે 3થી નાનું કયું છે? 1 વાળું, એટલે ગ્રેટર દેન 1 ના છેદમાં 8. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ, ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકીએ. બીજી આમાં જોઈએ આકૃતિ, અહીંયા આપણને ચોરસ આપેલા છે. પહેલું જોઈએ, ચોરસમાં આપણને કુલ 9 ખાના છે, એમાંથી 8 છાંયાંકિત છે, એટલે 8 ના છેદમાં 9 થાય. બીજામાં જોઈએ તો 4 છાંયાંકિત છે એટલે 4 ના છેદમાં 9 થાય. ત્રીજામાં જોઈએ તો 3 છાંયાંકિત છે એટલે 3 ના છેદમાં 9. અને છેલ્લામાં આપણે જોઈએ 6 છાંયાંકિત છે એટલે 6 ના છેદમાં 9. બધાના છેદ કેવા છે? સરખા. એટલે ચડતો ક્રમમાં આપણે એ જ પ્રમાણે કરશું, સૌ પ્રથમ નાની અને ત્યારબાદ મોટી. સૌથી નાની એટલે 3 ના છેદમાં 9 આવશે, એનાથી મોટી એટલે 4 ના છેદમાં 9, એનાથી મોટી 6 ના છેદમાં 9, અને સૌથી મોટી 8 ના છેદમાં 9. નાની હોય એને આપણે અણી મારેલી છે, મોટું હોય તેને અંદર રાખવું છે. ઉતરતા ક્રમમાં સેમ એ જ પ્રમાણે સૌથી મોટી પહેલાં આવશે એટલે 8 ના છેદમાં 9. હવે એનથી નાની એટલે અહીં આપણે ગ્રેટર ધેન કરશું, એનથી નાની 6 ના છેદમાં 9 આવશે, એનાથી નાની એટલે 4 ના છેદમાં 9, ને સૌથી નાની 3 ના છેદમાં 9. તો આ થયો આપણો ચડતો ક્રમ. ત્યારબાદ છે 2 ના છેદમાં 6, 4 ના છેદમાં 6, 8 ના છેદમાં 6 અને 6 ના છેદમાં 6. આ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવી તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકો. તો અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર પહેલાં આ બધી સંખ્યા દર્શાવી દઈએ. 0 છે. હવે આપણે મોટી સંખ્યા ઉપર કઈ છે? 8 છે, અને બધાના છેદમાં 6 છે. તો 0થી લઈ 8 સુધીના અંકો લખી દઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે અહીંયા આપણે જોઈએ બધાના છેદમાં 6 છે એટલે છેદમાં 6 લખી દઈએ. હવે આમાંથી પહેલું આપણે જોઈએ 5 ના છેદમાં 6 અને 2 ના છેદમાં 6. 5 અહીંયા છે અને 2 અહીંયા છે, એટલે મોટું કયું થયું કહેવાય? 5 વાળું. એ મોટું છે એટલે આપણે એને અંદર રાખવું પડે અને નાનું હોય એને અણી મારવાનું. તો 2 વાળાને આપણે અણી મારશું તો આ રીતનું, એટલે કે આ ગ્રેટર ધેન આવશે. બીજું જોઈએ 3 ના છેદમાં 6 અને 0. 3 ના છેદમાં 6 અહીંયા છે અને 0 અહીંયા છે. તો આપણને ખબર છે 0 કેવું થાય? નાનું. નાનું એટલે આપણે એને અણી મારશું એટલે આ રીતે ગ્રેટર ધેન આવશે. ત્યારબાદ 1 ના છેદમાં 6 અને 6 ના છેદમાં 6. 1 ના છેદમાં 6 અહીંયા આવે, 6 ના છેદમાં 6 અહીંયા આવે. તો 1 વાળું કેવું થયું કહેવાય? નાનું. તો નાનું એટલે આપણે એને અણી મારશું એટલે આ રીતે બનશે, એટલે એ લેસ ધેન કહેવાય. ત્યારબાદ 8 ના છેદમાં 6, 5 ના છેદમાં 6. 8 વાળું અહીંયા, 5 વાળું અહીંયા. તો 5 વાળું નાનું થાય એટલે આપણે એને અણી મારશું તો આ રીતે બનશે ગ્રેટર ધેન. તો આ રીતે આપણે નિશાની પણ મૂકી શકીએ.